કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તલોદ શહેરમાં આવેલી ટાવર વિસ્તારમાં જનરલ સ્ટોરમાં 31 માર્ચે નકલી જીએસટી અધિકારીની ઓળખ આપીને રૂપિયા 1.5 લાખ વેપારી પાસેથી છેતરપિંડી આચરી હતી। 5 વિરુદ્ધ પોલીસે ગુનો નોંધીને અગાઉ 3 આરોપીને ઝડપી લીધા હતા। વધુ પૂછપરછ કરતાં તેમાં 2 પોલીસકર્મીઓ સામેલ હોવાનું બહાર આવ્યું છે। નકલી જીએસટી અધિકારી બંનેને આવેલા જનરલ સ્ટોરમાં મરૂન કલરની ગાડીમાં આવ્યા હતા। સમગ્ર ઘટના પોલીસ મથકે પહોંચ્યો અને ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી। સીસીટીવી ફૂટેજના આધારે આરોપીને ઝડપી પાડ્યા છે અને અગાઉ 3 આરોપીને ઝડપી લીધા હતા, જેમાં 1 પત્રકાર સામેલ હતો। ત્યાર પછી વધુ 2 આરોપીને જ પોલીસકર્મી છે તેમને પોલીસે ઝડપી લીધા હતા। નકલી જીએસટીની ઓરિજિનલ પોલીસકર્મીઓ પણ સામેલ છે। આ 2 પોલીસકર્મીઓ એસઆરપી હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા। આ બંને પોલીસકર્મીઓ નકલી જીએસટી અધિકારી બનાવીને તોડ કરવાનો પ્લાન બનાવ્યો હતો, પરંતુ પોલીસ ફરજ બજાવતા 2 પોલીસકર્મીઓનો ભાંડો ફૂટતા આખરે બંને પોલીસકર્મીઓને જેલના સરિયા ભેગા થયા। બંને પોલીસકર્મીઓ, જેમાં એસઆરપી ગ્રુપ 3ના મડાણાના અતુલદાન ભગતસિંહ ગઢવી, એટેજમાં ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ ખાતે બ્યુગલર તરીકે ફરજ બજાવે છે, અને એસઆરપી ગ્રુપ 5ના ગોધરાના કમલેશ મુરાભાઈ સોલંકી, જે એટેચમાં ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ ખાતેથી અગાઉ ડીજીપીની સરકારી કારનો ડ્રાઈવર હતો અને હાલ 6 મહિનાથી એનઆઈએના એસપી અને ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે। બંને પોલીસકર્મીને ઝડપીને કોર્ટમાં હાજર કર્યા હતા અને બંને પોલીસકર્મીઓને 2 દિવસ સુધી રિમાન્ડ આપવામાં આવ્યા હતા। નકલી જીએસટી અધિકારી બંનેને આવેલા સમગ્ર સીસીટીવીમાં તપાસ કરીને 2 મહિલાઓને પકડવા પોલીસે કવાયત હાથ ધરી છે। જીલ રાવલ, ZSTV, તલોદ।